કારણ કે આપણે બહુ વેગથી
અંતર તરફ દોડી ગયા છે, જેના હાથમાં લગામ છે હાથમાં ધ્રુજી રહ્યા છે, લગામ પકડવાની લાયક નથી રહ્યા. ઘોડાની લગામ જો તમે પકડી ન શકો, ઘોડા ઉપર કંટ્રોલ ના કરી શકો, તો ઘોડું તમને પાડવાનું છે. એટલે એક પ્રજા એવી છે હંમેશા આગળ ને આગળ ચાલતી હોય છે. આગળ ચાલનારી પ્રજા કોણ હોય છે? જેનું મસ્તિષ્ક ખુલ્લું હોય, જેનું હૃદય વિશાળ હોય. જો અમેરિકાનું હૃદય વિશાળ ન હોત તો રવીન્દ્રનાથને નોબેલ પ્રાઇઝ ના આપત, કોઈ અરગોવિંદ ખુરાનાને, નાર્વેકરને, તમારા રામાનુજનને એક પછી એક અહીંના વિદ્વાનોની કદર ના કરો. મારે આશ્રમમાં એક વાર ગરબા રાખ્યા, બધાની ઈચ્છા થઈ આપણે ગરબા રમી, બરાબર થોડા ઇનામો આવ્યા, પેડા આવ્યા. પાણીદારની ખાસિયત છે, જો એ ચડ્યો તો ચડ્યો, એટલે ખૂબ બધું મને પણ આનંદ થયો. નિર્ણાયકો હતા, એમણે કહ્યું નિર્ણયો આપવાના તમારે, એમણે થોડી વારમાં નિર્ણયો આપી દીધા. મારી પાસે કાગળ આવ્યા, મને કહ્યું કે આ નિર્ણયો બરાબર નથી, કારણ કે હજારો આંખો જોઈ રહી છે કે આમાં કોણ સારું રમી રહ્યું છે. એટલે એક માસ જોઈ રહ્યો છે. મેં એને કહ્યું ઉતાવળ ના કરો, હજી થોડા ગરબાઓ થવા દો અને પછી નિર્ણય આપો. હા, એ તો અપાઈ ગયો. મને એટલું દુઃખ થયું, એક નાની નાની પવાની જેવી વસ્તુ આપવામાં પણ મારી બહેનપણી ના આવી જાય, મારા મોલ્લાનું ના આવી જાય, મારું ફળાનું ના આવી જાય. આ માણસો નોબેલ પ્રાઇઝ ના કાઢી શકે, અને કાઢે તો એમના નોબેલ પ્રાઇઝ ની કોઈ કિંમત ના હોય. એમના અંદાને આપે, ભત્રીજાઓને આપે, ભણેજોને આપે. કદર કોની થતી હોય છે કે તમે દુશ્મન ના દીકરાની પણ જો કલા હોય તો એની કદર કરી શકો. દુશ્મન સામેનો માણસ, એની કલા દુશ્મન નથી. તમે માણસની કદર નથી કરતા, કલાની કદર કરો. જયારે કલાની કદર કરો ત્યારે સામે કયો માણસ છે, કયા દેશનો છે, કયા પ્રાંતનો છે, કયા ધર્મનો છે, એની કોઈ મહત્તા નથી. એક સમારંભમાં જવાનું થયું, મંદિરનું ઉદઘાટન, અને બહુ એક જ માણસે મંદિર બનાવેલું. બેઠેલા એક કાળો માણસ શરણાઈ વગાડે, બિલકુલ કાળો, પાણી પેલું લખનૌ જેવું ડંડું કહેલું, ભરત મૂકેલું. એટલે ખ્યાલ આવી ગયો રંગીન તબિયત નો માણસ. કલાકાર હંમેશા રંગીન તબિયત ના હોય છે, કલાકાર વેપારી નથી, અને વેપારી હોય ને તો એ કળાને પૂરો ન્યાય ના આપી શકે. એની શરણાઈ એટલી સુંદર વાગે, એટલી સુંદર, એની રામ એટલો ઘૂંટાઈ ઘૂંટાઈ નીકળે. મારું મન ત્યાં ને ત્યાં જે શેઠ હતા એને બોલાવ્યા, બોલાવીને કહ્યું કે આ કલાકારને મારે 101 રૂપિયા ઇનામ આપશો. મને કીધું આપતા નહીં હો, એ તો આને નક્કી કરી દીધેલું છે. એમ તો તમે જે નક્કી કર્યું હોય બરાબર, આ તો મારું વધારા ના હો, મેં તો તમે શું નક્કી કર્યું છે. અમારા ગામના તો ફલાણાનો છોકરો એમ કે શરણાઈ વગાડનારો પણ એક વર્ગ છે, ફલાણાનો છોકરો એને અગિયાર આપ્યા એટલે ઘણું થઈ ગયું. મેં તો મારે 101 આપવા છે, કારણ કે જો હું આપતા નહીં દારૂ પી જશે, દારૂ લ્યો છે અને દારૂ પી જશે. મેં કહું ભલે પીતો હોય પીવાનો, દારૂ પીતો હોય તો પીવાનો, મારા સામે જોઈ ગયા. મને જે તમે દારૂ પીવા માટે આપો છો, મેં કહું ના, તો માત્ર કળાને આપું છું. મારી દ્રષ્ટિ માત્ર કલા ઉપર છે. કલાકાર શું ખાય છે, શું પીવે છે, એના સાથે હું કોઈ પવિત્ર બ્રાહ્મણને મારો મોક્ષ કરવા માટે આ દાન નથી આપી રહ્યો, આ પુરસ્કાર આપું છું. આ કોઈ દાન નથી આપતું. તમારી વાત એમના ગળે ના હોય, કારણ કે એમને બી આ સંગીતમાં રસ જ નતો. એ તો જાણે પીપુળું વાગે છે, વગાડે છે, વગાડે. તમે જયારે નિર્ણાયક બનો અને તમારો નિર્ણય જેટલો સચોટ હશે એટલા તમારા પરિણામો છે એમ મૂલ્ય વધવાનું. એટલે આજે આપણે બધા પ્રદેશમાં ભણવા જઈએ છીએ, નોકરી માટે જઈએ છીએ, મજૂરીએ જઈએ છીએ. અમેરિકામાં જો મજૂરી મળતી હોય, લેબર જોબ મળતી હોય, તો અહીંયાના માણસો એન્જિનિયરની નોકરી છોડીને લેબર જોબ કરવા જાય છે. એવા ઘણા માણસો છે.
દેશમાં શું હતા ઇજનેર હતા, અને શું કરો છો લેબર જોબ કરીએ છીએ. તો તમને ઇજનેરમાં રસ ના પડે? ના, કે આ તો અમેરિકા ને, આ તો અમેરિકા ને એક આગળ ચાલનારી પ્રજા હોય. આ બધો વિકાસ, આ બધી શોધખોળો, એથી એક વસ્તુ ક્યાંથી આવે છે? આ પેલી પ્રજા છે. બીજી પ્રજા કોણ હોય છે? જે આગળ ચાલનારી તો નથી થઈ શકતી, પણ અનુયાયી થઈ શકે છે. અનુયાયી થવું એ દોષ નથી. બધા માણસો ગાંધીજી ના થઈ શકે, પણ મહાદેવ દેસાઈ થઈ શકે, રવિશંકર થઈ શકે, જુગતરામ થઈ શકે, કેવી જોશી થઈ શકે. બધા માણસો ગાંધીજી નથી. ગાંધીજી અગ્રગણતા છે, એ આગળ ચાલનારા છે. પણ આગળ ચાલનારા માણસ ની પાછળ જો કોઈ નહીં હોય ને, તો આગળ ચાલનારું ચાલવાનું આપણું તત્વ ભૂજ્યું થઈ જશે. એમ એક પાછળ ચાલનારી રામ અગ્રગણતા છે, હનુમાન અનુયાયી છે. હનુમાન અગ્રગણતા નથી. પણ એમને મનમાં નક્કી કરી દીધું, બસ રામના ગલ્લે ગલ્લે મારે ચાલવા, રામની આજ્ઞા પ્રમાણે મારે ચાલવા, રામનો પડેલો ગોલ મારે ઉપાડવા. એનું પરિણામ એ આવ્યું, રામ કરતા હનુમાનની પૂજા વધારે થાય છે. કોઈ રામનું મંદિર એવું નહીં હોય કે જ્યાં હનુમાન નહીં હોય, પણ એવા હનુમાનના ઘણા મંદિર હશે જ્યાં રામ નહીં હોય, એટલા હનુમાન. અને ત્યાં ભીડ થતી હશે, અને સંકટ મોચે, પરોથી દબાવે. રામ પરોથી દબાવી ન શકે, રામને દબર પરોથી લાગી, 14 વર્ષની લાગી, ડબલ પરોથી મનના થઈ ગયા, દુઃખી દુઃખી થઈ ગયા. હનુમાને તો એ પરોથી લાગી, લાગે છે બજરંગ બલી, તે સિંધુ છોડે એટલે પગની નીચે દબાવે. હનુમાન કેમ મહાન થયા? હનુમાન એટલા માટે મહાન થયા, એમણે કહ્યું રામ જે બોલે મારે ઉપાડવા, એમાં જરાય આવું પાછું નહીં થવાનું. પ્રથા છે એ જયારે વ્યક્તિ અને પ્રજાનો વિનાશ કરનારી બને ત્યારે અંધશ્રદ્ધા બને છે, પણ વ્યક્તિ અને પ્રજાને મક્કમતા આપનારી બને ત્યારે નિષ્ઠા બને છે. આ નિષ્ઠા છે એ દિવ્ય પરિણામ આપતી હોય છે, સામાન્ય પરિણામ નહીં, દિવ્ય પરિણામ આપતી હોય છે. જલારામ બાપાને દિવ્ય પરિણામ ક્યાંક મળ્યું? જલારામ આજે ક્યાંક પૂજાય છે? એમણે એક જ વાત નક્કી કરી છે, જે રામે કહ્યું એ મારે કરવું છે. એ રામ રામ કરતા હતા, એમના ભજનાર આવે જલારામ જલારામ કરે, જલા બાપા કરે. રામાયણમાં કહ્યું છે, મારા કરતા મારા ભક્ત સવાયા છે, મોતે અધિક સંત કર લેખા. એટલે એક બીજી પ્રજા છે જે અનુયાયી, બધા ગુરુ નાનક ના થઈ શકે, ગુરુ ગોવિંદસિંહ બધા ના થઈ શકે, કબીર ના થઈ શકે, એક માણસ દયાના ના થઈ શકે, પણ એને બતાવેલા માર્ગ ના ડગલે ડગલે ચાલનાર તો થઈ શકે. જે ડગલે ડગલે ચાલનાર છે ને એ અનુયાયી છે. આપણે અનુયાયી થઈ શકીએ છીએ, અને અનુયાયી થઈએ છીએ તો કોના થઈએ? તમે વિજ્ઞાનના અનુયાયી છો, તમે જ્ઞાનના અનુયાયી છો, તમારે ત્યાં કોઈ ખાસ મહત્વની નવી ચીજ છે એના તમે અનુયાયી છો, માત્ર અંધશ્રદ્ધાના અનુયાયી છો. ગઈકાલે વ્રત સજ્જન આવ્યા, એક મહિનો તમારું ભાષણ સાંભળ્યું છે, અને મારા તમારા વિચારો મળતા આવે છે, એ સારું કર્યું, મળતા આવે તો સારું. અને કે આ ખોટા નારિયેળ ફોડી ફોડી અને તો ભરી ગયા, અહીં નારિયેળ ફોડો, અહીં નારિયેળ ફોડો, અહીં નારિયેળ ફોડો, અહીં નારિયેળ ફોડો. અને મારો અનુભવ છે કે પાટીદાર હોય ત્યાં ભૂત હોય, ભૂત વિના હવે ઓછા થવા માંડ્યા, અને રમાડી હોય ત્યાં ડેકલા હોય, અને રાત્રે આખી રાત ડેકલા સંભળાયા, જોગણી માન કરી કઈ માન. હું અમેરિકા ગયો, જાપાન ગયો, ક્યાંય બેસડું નહીં, કઈ જોડવાનું નહીં, કોઈને માં નથી આવતી, માતા નથી આવતી, કોઈને કશું આવતું નથી, અને અહીંયા ઘર ઘરમાં બધા વળગ્યા છે, ટવકા કરે છે, ટવકા કરે છે.
કાઢનારી પ્રજા નહીં થઈ શકે. તમે અનુયાયી પ્રજા પણ નહીં થઈ શકો. અનુયાયી પ્રજા ત્યારે થઈ શકાય આગળ સત્ય જાણતું હોય અને પાછળ સત્યની અંગે જાણતી હોય. આગળ એક આંગળો માણસ ચાલતો હોય અને પાછળ બધા પગલે પગલે ચાલતા હોય એ કુવામાં જ પડવાના. અનુયાયી કોણ થઈ શકે જેને એટલી ખાતરી થાય કે હું જેની પાછળ ચાલું છું એ મને કુવામાં નહીં લાવે, એ મારું શોષણ નહીં કરે, એ મને બરબાદ નહીં કરે. એને એટલી ખાતરી હોય અને એને એટલી ખાતરી હોય પછી મનમાં નક્કી કર્યું છે કે બધા નિર્ણયો હું નહીં કરીશું, બધા વિચારો તો મારી પાસે છે, એટલું ચિંતન તો નથી, પણ હું ગાંધીજીના પાછળ પાછળ ચાલીશ, હું ફલાણાના પાછળ પાછળ ચાલીશ. સમજો કે હનુમાન થઈ જશે. એક ત્રીજી પ્રજા હોય એ અનુયાયી નથી થઈ શકતી, એક ઢસડાતી પ્રજા છે. ઢસડાતી પ્રજા એટલે શું? અનુયાયી ઈચ્છાપૂર્વક ચાલે છે, વિદ્યાર્થીઓએ ભરવાનું છોડ્યું, વેપારીઓએ દુકાનો છોડી અને ડગલે ડગલે પાછળ થઈ ગયા. જ્યારો ભાઈ દેશો આઝાદી માટે, સ્વાધીનતા માટે, જે સ્ત્રીઓ ઘરના બહાર પણ નથી ઉઠી શકી, અંગ્રેજોના ઘોડા સામે જે ઉભી થઈ ગઈ, ચલાવો અમારા ઉપર ફળા, ચલાવો તમારી ગોળીઓ, ચલાવો તમારા હંટર, આજે પેલો અંગ્રેજ ધ્રુજી, આજે ધ્રુજી ઉઠવાનું હતું. એનો મૂળ વાળ ગાંધીજી હતા, પણ એ પરનું જે વૃક્ષ છે એ એમના અનુયાયીઓ, એમની પાછળ પાછળ ચાલનારો એક વર્ગ, પણ એક ઢસડાતી પ્રજા છે, ખેંચાતી પ્રજા છે. પરંતુ ગાળાના આગળ જે બે વર્ષ જોયા છે એ આગળ ખેંચનારા વર્ગ છે, પણ પાછળ જે બાંધેલા વર્ગ આવે છે ખેંચાતા, એ અનુયાયી નથી, એ અગ્રગણતા નથી, એ ઢસડાતા વર્ગ છે. કારણ કે એની એનું એની નાક છે એ દોરડા કળા સાથે બાંધેલી, એટલે એમને ખેંચાવવું પડે. એમની ઈચ્છા છે પેલા ખેતરમાં જવાની, પણ એ જઈ નથી શકતા. એમની ઈચ્છા પાછળ વળી જવાની છે, પણ એ પાછા વળી નથી શકતા, કારણ કે ઢસડાતી પ્રજા છે. એમ એક પ્રજા એવી હોય છે જે શક્તિશાળી લોકોના પાછળ ઢસડાતા હોય છે, લાચારથી મજબૂર થઈને ક્યારે ઢસડાતા હોય છે? ત્યારે શક્તિહીન થતા હોય છે. શારીરિક શક્તિ નથી, બૌદ્ધિક શક્તિ નથી, આર્થિક શક્તિ નથી, કશું નથી. હવે દુનિયાની શક્તિશાળી પ્રજા તમને જ્યાં ગસડી જશે જાય ત્યાં તમારે જવાનું. મારી વાત તમને ગળે ઉતરે કે ના ઉતરે, પણ મારે ચોખ્ખું દેખાય છે છેલ્લા 50-60 વર્ષમાં જે એશિયા આફ્રિકાના દેશો સ્વતંત્ર થયા એમાં મોટા ભાગના દેશો આવનારા 15-20 વર્ષોમાં ગુલામ થઈ જવાના. આ વાત આપણને ગમશે. હવે ગુલામી ઝંડો નહીં બદલાય, રાષ્ટ્રપતિ નહીં બદલાય, પ્રધાનમંત્રી નહીં બદલાય, તમારો દેશ, તમારો ઝંડો, તમારો રાષ્ટ્રપતિ, પણ તમારું આખું અર્થતંત્ર છે એ જી સેવનના હાથમાં હશે, પેલા શક્તિશાળી આગળ ચાલનારી પ્રજાના હાથમાં હશે. તમારું અર્થતંત્ર કેવું બનવું જોઈએ, વિદેશ નીતિ કેવી બનવી જોઈએ, તમારે ત્યાં રક્ષાતંત્ર કેવું હોવું જોઈએ, એ બધા નિર્ણય થશે એ પ્રમાણે તમારે કરવાનું. કારણ કે 40-50 વર્ષમાં આપણે અર્થતંત્રનું દેવાળું કાઢી રહ્યા, આપણે દિવાળીયા બન્યા છીએ, આપણે વહીવટનું દેવાળું કાઢી નાખ્યું, વહીવટ ઉપર કંટ્રોલ ખતમ, કોઈનો કાબુ નથી, કોઈ કોઈને મારી નાખે, કોઈ પકડનાર નથી, કોઈ પકડાતો નથી. રાજીવ ગાંધીની હત્યા સરકારને હજુ ચાર્જશીટ ભરાવી નથી, ખરેખર શું છે એ તો નક્કી કરો. જેની પાછળ કરોડો રૂપિયા ખર્ચા થયા છે એની આ દશા હોય તો મારીને તમારી શું દશા? આપણે અર્થતંત્રમાં દિવાળીયા બન્યા, વહીવટીતંત્રમાં દિવાળીયા બન્યા, હવે તમે સ્વાધીનતા ના ભોગવી શકો. હવે જે ભોગવશો એ માત્ર ઉપરની હશે. જેમ ગામડામાં ગરીબ માણસો શાહુકારને આધીન થઈ જતા હોય છે એ દશા દેશોની થવાની, એ દશામાં પ્રજા ઘસડાતી પ્રજા હશે. અનુયાયી જાપાન
અમેરિકાનો અનુયાયી બન્યો, સમૃદ્ધ થયો, ગાંધી વૃક્ષો થઈ ગયો. જાપાનમાં કશું નથી, પણ આજે જાપાન સમૃદ્ધ થયો અમેરિકાનો અનુયાયી. જર્મની ટુકડા થયું, ગાંધી વૃક્ષો થઈ ગયો. બિસ્કીટ ના મળે, પાઉ રોટી ના મળે, આટલી લાચારી આજે પ્રજા એટલી મોટી વહેતી થઈ ગઈ. અમેરિકા કરતા પણ વધારે શક્તિશાળી હતા. આપણે એમાં કશું ના કરી શક્યા, એના કારણો છે, એની ચર્ચા નથી કરી. પણ મારો મુદ્દો સમજો, તમને ઘસડાતી પ્રજા થવાનું ગમે ખરું, પણ ના ગમે પણ દિશા એ હોય, રસ્તો એ હોય તો બીજું થશે. જ્યાં સુધી તમે સત્યને નહીં અનુસરો, ત્યાં સુધી તમે સાચા અનુયાયી નહીં થઈ. ધર્મ ને પણ સત્ય નું રૂપ આપવું પડશે, અને ધર્મ જો સત્ય હશે તો તમારું કલ્યાણ થવાનું જ છે. પણ ધર્મ ને જો અનુરૂપ આપી દીધું, ધર્મ માર્ગ બનાવી દીધો, તો એ તમને ઘસડતી પ્રજા કરી નાખશે. એક ચોથી પ્રજા છે, એ બેસકો બેઠેલી પ્રજા છે, એ ઘસડાતી નથી. ભેંસ બેસી ગઈ છે, ગાય બેસી ગઈ છે, બળદિયું બેસી ગયું છે, એનો ધણી એને મારે છે, મોડું બાંધે છે, પૂછડું આવડે છે, ઉભો નથી. બે ચાર માણસો ભેગા થઈને ઊંચા કરે છે, થોડેક જાય છે, પાછું બેસવી પડે છે. કેટલી પ્રજા એવી હોય છે જે પ્રારબ્ધના નામે, પૂર્વના કર્મના નામે, કોઈ બીજી બીજી વાતના કારણે બેસતો બેસી ગયું હોય. મને બહુ સારા ધર્મગુરુએ કહ્યું, મને કે આ તમે ખોટી માથાપુર લઈને બેઠા છે, કશું કરી શકવાના નથી, કઈ થવાનું નથી, મને આ વાતમાં વિશ્વાસ નથી. અહીંયા રાજ્યપાલ હતા રામકૃષ્ણ દ્વિવેદી, મધ્યપ્રદેશના હતા. અમારે ચાર પાંચ સભાઓમાં સાથે મળવાનું, મેં તો ગુજરાતી વાંચી શકો છો, મને તો ખૂબ સરસ. મેં મારું પુસ્તક આપ્યું, મારા અનુભવ એમણે વાંચ્યું, ખૂબ ખુશ થયા, ફરી મળ્યા. પછી તો એમણે વાતો કરવાની શરૂ કરી. મેં એમને પૂછ્યું, મધ્યપ્રદેશમાં અને ગુજરાતમાં શું ફરક છે? એમણે કહ્યું, ગુજરાતમાં ઘણી સંસ્થાઓ છે, ઘણા કાર્યકર્તાઓ છે, ઘણી જાગૃતિ છે. તમે જેવું લખો છો, તમારું જે લોકો સાંભળે છે, અમારે મધ્યપ્રદેશમાં એવું કોઈ લખતું નથી, એવું કોઈ બોલતું નથી, અને બોલે તો કોઈ સાંભળવા તૈયાર નથી. અમારે ત્યાં આવી સંસ્થાઓ નથી, આવા કાર્યકર્તાઓ નથી. અને દૂર ઇન્ટિરિયર બસ્તર જેવા આદિવાસી ક્ષેત્રોની અંદર તો એટલો અંધકાર, એટલો અંધકાર. આ ગુજરાત અને મધ્યપ્રદેશનું અંતર તે કદી નકામ નથી જતું, પુસ્તકો કદી નકામ નથી જતા. ગુજરાતનું કલેવર આ દેશના બીજા પ્રાંતોની તુલનામાં જો કંઈક પણ સારું હોય તો એનું કારણ આ દેશ આ પ્રાંતની જાગૃતિ છે. એના પેપરો, સામાયિકો, તંત્રીઓ, કાર્યકર્તાઓ, સંસ્થાઓ આ બધા પ્રજાને કોઈ ને કોઈ રીતે એકાદ અંશમાં પણ જગાડે અને નકામ. જો રાજા રામનો અહંકાર ન થયા હોત, મહર્ષિ દયાનંદ ન થયા હોત, નર્મદ ન થયા હોત, તો આજે પણ આપણે સ્ત્રીઓને સતી કરતા હોત, આજે પણ એ ચિંતાઓ ખડકાતી હોત, આજે પણ વિવાહ વિવાહના થઈ શક્યો હોત, ચક્રાઓનો વિવાહ ના થઈ શક્યો હોત, તો આજે પણ એની એ 200 વર્ષ પહેલા જે દશા હતી એની એ હોત. પણ આ 200 વર્ષમાં જે કલેવર બદલાયો, ઘણા લોકો આ પુરુષાર્થ પછી બદલાય. એક પ્રજા તો એવી છે, બેસી ગઈ, ઉઠવાનું નામ નથી. આ ચાર પ્રજાઓ છે. આ ચાર પ્રજામાં મારા મનમાં હંમેશા એક લગન, એક ધડક છે, મારો દેશ, મારી પ્રજા અગ્રગ્રતા બને, આગળ ચાલનારી પ્રજા બને, અને આ શક્ય છે. અને ઘણી વાર અમેરિકાના ઘણા લોકોએ કહ્યું, તમારા માણસો બુદ્ધિમાં જાય ઉતરતા નથી, ગણિતમાં, સાયન્સમાં, અમારી યુનિવર્સિટીઓમાં તમારા વિદ્યાર્થીઓ બહુ સારા ભણે છે, ત્યારે અમે ઉતરતા ક્યાં છીએ? અને તરત જ પ્રશ્ન આવે, તમે ઉતરતા એ દ્રષ્ટિએ જો તમે કદી ચોખ્ખું દૂધ વેચી શકતા નથી, જ્યાં સુધી પાણી ના ઉમેરો, જ્યાં સુધી તમને શાંતિ નથી મળતી, ને આ આયુને તમારું આખું વ્યક્તિત્વ છે ડાઉન થઈ જાય છે. જીરામાં કરું શું, જીરા જીરાવો,
ત્યાં સુધી તમને એમ થાય કે આપણે સાચા આવ્યા પાણી કણનું કહે કણનું કહે. તમે જઈને જુઓ આખી દુનિયાના સ્થળો જુઓ, મેડ ઇન જાપાન, મેડ ઇન કોરિયા, મેડ ઇન તાઇવાન, મેડ ઇન ઇન્ડિયા ક્યાં છે અને મેડ ઇન ઇન્ડિયા માટે કેટલો મોટો સ્કોપ છે. તમે આખી દુનિયાના સ્થળો ભરી શકો, એટલું ઉત્પાદન તમે કરી શકો, પણ મેડ ઇન ઇન્ડિયાની તો મેડ ઇન ઇન્ડિયામાં કદર નથી. મજબૂત બને, પ્રામાણિક બને, પાક્રમ બને, તો અમારા કરતા તમારું સ્થાન ઓછું. આ બધા આશ્રમ, આ આશ્રમો મારા માટે નથી, મારે એક રૂમ ઘણો થઈ ગયો. એક રૂમ ના હોય તો ઘણા લોકો મને રાખવા તૈયાર, મારે ત્યાં ઉતારો કરો, મારે ત્યાં ઉતારો કરો, મારે ત્યાં ઉતારો કરો. અને રોજ લાડવા જમતા હોય તો રોજ લાડવા જમાડનારા છે. ઈશ્વરે મને થોડી શક્તિ આપી એટલે મારે આ આશ્રમોની જરૂર નથી. પણ હું એ જાણું છું કે ગાંધીજીએ આશ્રમોની આખી કાયા પલટ કરી. અમારે તો પ્રાચીન કાળમાં ઋષિના આશ્રમો હતા જ્યાં વિદ્યાર્થીઓ ભણતા અને ભણેલા વિદ્યાર્થીઓ સમાજને સુદ્રત થતા. ત્યાંથી કાળ, કપિલ, વ્યાસ, વશિષ્ઠ, ગૌતમ થતા આખા ઉપનિષદ કાળમાં તમે જુઓ તો કે સાધુ જ નથી, બધા ઋષિ જ ઋષિ છે. સમાજ સમૃદ્ધ છે, બળવાન છે, શક્તિશાળી છે. ગાંધીજી એનું કરિયર બની નાખ્યું, યજ્ઞનું કરિયર બની નાખ્યું. એમણે શ્રમયજ્ઞ કર્યો, ગામને ચોખ્ખું કરો. એમણે દંતયજ્ઞ, નેત્રયજ્ઞ, આખું કલ્યાણનું રૂપ, યજ્ઞનું રૂપ બદલી નાખ્યું. એવી જ રીતે એમણે આશ્રમો નું રૂપ બદલી નાખ્યું. આશ્રમ કરો, માત્ર કોઈ આત્માની વાતો નહીં કરવાની. આત્માની વાતો જરૂરી છે, પરલોકની વાતો થોડી જરૂરી છે, પણ પહેલા જીવનની વાતો પણ. પાયાનો પ્રશ્ન જીવન છે, મર્યા પછી ની વાત પછી કરશો, પણ હમણાં જે આજનો પ્રશ્ન છે એની પહેલી વાતો કરો. જે લોકોને કદી નિશાળામાં ભણવાનું નથી મળ્યું એમના માટે આશ્રમ શાળા બને. જેમને રોજી નથી એમના માટે રોજીની તકો, ગ્રામોદ્યોગ ઉભો કરો, એમને રોજી આપો, લાઇબ્રેરીઓ કરો, સ્કૂલો કરો, પર્વો બંધાવો, વૃક્ષારોપણ કરો. આખું આખું કર્યો બંધી નાખ. વિવેકાનંદ પ્રદેશ ગયા, પ્રદેશ જઈને આવ્યા, ગંદી ને આવ્યા. એમણે આખી ક્રિશ્ચિયાનિટી છે એ ક્રિશ્ચિયાનિટી નો સાર લઈ લીધો. ક્રિશ્ચિયનો કેમ ફેલાયા, મુસ્લિમો કેમ ફેલાયા, માત્ર 1300 વર્ષમાં આખી દુનિયામાં મુસ્લિમો ફેલાઈ કેમ ગયા, એનું એક જ કારણ, બ્રધરહુડ. આવો સાથે બેસીને જમો, એક જ ખૂંચામાં સાથે બેસીને જમો. કોઈ અડાતું નથી, કોઈ અટડાતું નથી. તું તારા ભાઈ માટે બ્રધરહુડ, આખી સમાનતા કોઈ કોઈ જગ્યાએ તમને જોવા મળે. અને સમાનતા ને એકતા આવી અને એકતા ને શક્તિ આપી. પણ મુસ્લિમોની પાસે શું ખૂટે છે, એમની પાસે શિક્ષણ નથી, એમની પાસે અર્થતંત્ર નથી. અર્થતંત્રની સમૃદ્ધિ તો કુદરતની આપેલી છે, જાપાનની સમૃદ્ધિ કુદરતની નથી, માણસે ઉભી કરેલી છે. ઇઝરાયલની સંપત્તિ માણસે ઉભી કરેલી છે. અને આ માણસને સંપત્તિ ઉભી કરતો કરવો હોય તો શું કરવો. ક્રિશ્ચિયાનિટી બીજા એને કહ્યું નહીં, આપણે લોકો ખ્રિસ્તી બનાવો, પણ કેવી રીતે પહેલા એને અનાજ આપો, ખવડાવો, એને કપડા આપો, એને નવડાવો, ધોળાવો, એના વાળ ઓળો, એને ભણાવો, એને દવા આપો, એને નોકરી ઓળખાવો, એને પરણાવો, એને એક માણસ બનાવો. બસ પછી તમારો જે જે કાળ છે આખી દુનિયામાં તમારો ઝંડો ફરક છે. આ બે માંથી એક એક કામ આપણે ના કરી શકીએ. સાથે બેસીને જમી શક્યા, આજે જો જમવાનું છે, પણ દરેકનો સમય હોય છે. ના સાથે બેસીને જમી શક્યા એટલે ના બ્રધર, તમે કઈ નાખના કે પટેલ પટેલ ખરા, પણ લેવા કે કરવા કેમ, કે લેવા કે કરવા એટલે એમ નહીં કે રામને બે ચીચરા, એકનું નામ લવ ને એકનું નામ કુશ, એટલે લવ ના લેવા અને કુશ ના કરવા. હવે એક જ બાપ ના બે દીકરા છે તો હવે તો ભેગા બેસી જવું કે ના હો, અમારે ના ખપે. પણ કેમ ના ખપે, તમારે ખપે છે શું? ત્યારે આપણે ના બ્રધરહુડ કરી શકાય, ના એકતા કરી શકાય, ના સમાનતા કરી શકાય, ના ક્રિશ્ચિયનોની વાપસ ગામડે ગામડે કરીને સેવા કરી શકે. જાઓ આદિવાસી ક્ષેત્રોમાં તમારા ગામની છેવટની ભાગોળે જઈને જુઓ,
તાને કેટલા માણસ ભૂખે ટૂંકિયા મારીને સૂઈ જાય છે. આજે તો ઘણું સારું છે, હવે તો મજૂરો મળતા નથી, ચક્ર બદલાઈ ગયું. પણ એક સમય હતો જયારે ગામમાં કેટલા માણસો ભૂખે સૂઈ જતા, એની કોઈ ખબર નહીં આવતી, કોઈ ડરતા નહીં. કદાચ કોઈ આપવા જાય તો લોકો પૂછે, અરે એવા માણસને દાન આપવાનું હશે? એ તો કુપાત્ર કહેવાય. કુપાત્ર ને દાન આપો તો નરકે જવાનું થાય, એ તો કુપાત્ર કહેવાય. હું જયારે સ્વીકારમાં ગયેલો અને પછી ત્યાં બધું અનાજ વેચવાનું શરૂ કર્યું, ત્યારે કેટલાક લોકોએ મને આવીને કહ્યું, મહારાજ આ તમે જેને પોટકે પોટકા બંધાવીને અનાજ આપો છો એ તો બધા શિકારી માણસો છે, શિકારી. એના કરતા પંખીડાને નાખો, પાડીવાને નાખો. મેં કહ્યું, ભાઈ તમે પાડીવાને નાખો, તમે પંખીડાને નાખો, મારે આ લોકોને ખવડાવો. આજે જો તમે એમને નહીં આપો, કાલે ક્રિશ્ચનો આવશે એમને આપશે, અને પછી તમે અલ્પમતિમાં આવી જશો, પછી તમે અલ્પમતિમાં આવી જશો. એ શિકાર ના કરે એવું ઈચ્છું, શિકારમાંથી પાછો હોય એવું ઈચ્છું છું. પણ એ શિકાર કરતો હોય બહુ ઘૃણા કરીને કે મારો ભાઈ નથી, એમ કરીને હું અંગને કાપી નાખવા તૈયાર છું, કે મારું અંગ છે, ગમે એવું તો મારું શરીર છે. પણ એ ભાવના છે ના, કોઈ વૃત્તિ એનું પરિણામ જે આવે તેમાંથી એ કે ના કરી શક્યા. વિવેકાનંદ આવ્યા અને એમણે કહ્યું, જો હિન્દુ ધર્મનું પુનરુત્થાન કરવું હશે તો કોઈ જ્ઞાનની આત્માની વાતો કરવાથી પુનરુત્થાન નહીં થાય. જેના પેટમાં આગ લાગી છે, જેને દવાની જરૂર છે, જે માંદો પડ્યો છે, એને એકમાત્ર જરૂર છે અનાજ. એનું પેટ ફાળો, એને એને રોગમાંથી મુક્ત કરો, એને ભણાવો, એને આગળ લાવો, તમારી સાથે બેસાડો. આ કામ એમણે શરૂ કર્યું. આજે 142 રામકૃષ્ણ મિશનની સંસ્થાઓ કામ કરી રહી છે. પછી ગાંધીજી મળ્યા, ઘણા લોકો મળ્યા, પણ જ્યાં સુધી બ્લુ પ્રિન્ટ છે, બ્લુ પ્રિન્ટ, આ બ્લુ પ્રિન્ટ શબ્દને તમે સમજો, હું જે પ્રયત્ન કરું છું, આ બ્લુ પ્રિન્ટ, બ્લુ પ્રિન્ટ એટલે શું છે? મારા આશ્રમમાં કોઈ પણ માણસ દાખલ થાય હું પહેલી શરત કરું છું, એક સાથે રહેતી જમવાની તૈયારી છે, જેટલું અઘરાતો હોય, વટલાતો હોય તો બીજે છે, મારે ત્યાં જગ્યા નથી. મેં આદિદેવને પૂજારી રાખ્યો, એના પરિણામ ભોગવવા પડે સ્વાભાવિક છે, દેખીતી વાત છે. પણ આવનારા વર્ષોમાં મારો શિષ્ય જો મારી જગ્યાએ બેસે અને એ એમ સમજે કે આ ગુરુજીએ તો મંદિર ભ્રષ્ટ કરી નાખ્યું, મૂળ શાસ્ત્રમાં તો આવું લખેલું છે કે આખા મંદિરને ગંગાજળથી ધોઈ નાખશે, કે આખા મંદિરને ગંગાજળને ધોઈ નાખશે ને, પછી બ્લુ પ્રિન્ટ છે. જ્યાં સુધી આ બ્લુ પ્રિન્ટને બદલવામાં નહીં આવે ત્યાં સુધી તમે સ્થાયી કામ નહીં કરી શકો. વ્યક્તિગત ઉદારતા, મારી ઉદારતા, તમારી ઉદારતા એ તો વ્યક્તિગત છે, પણ જો એને પાયાની ઉદારતા, પાયાનું રૂપ આપવું હોય તો આપણું માળખું બદલવું, અને આ એક બહુ મોટું ભગીરથ કાર્ય છે. લોકોના ગળે ગાવ તો એવું કાર્ય છે, પણ આ કાર્ય કર્યા વિના છૂટકો નથી. એટલે આ સંસ્થાઓ એટલા માટે છે કે સંસ્થાના માધ્યમથી કદાચ લોકો કઈ વાતને સમજી શકે, લોકોના ગળે કઈ વાત ઉતરી શકે. બ્લુ પ્રિન્ટ કોને બદલી? ચિક્કો એ બદલી. ચિક્કો કોણ હતા? વણિયા હતા. એમાં ભાટિયા છે, ખત્રી છે, ધોળે છે, અલુવાલિયા છે, બધા વણિયા જેવી પ્રજા હતી. પણ ગુરુ ગોવિંદસિંહ આખી બ્લુ પ્રિન્ટ બદલી નાખી. કેવી બદલી નાખી? તમને ખબર છે શીખ કેવી રીતે થવાય છે? મારે ત્યાં બહુ મોટા ધર્મગુરુ આવ્યા. મેં કહ્યું, હિન્દુ થવાની કોઈ ધર્મવિધિ છે? ના, છે જ. પછી દયાનંદજીએ આરી સમાધિ બધી કરી, તો બધા મંત્રો ગોઠવી દીધા, કોઈ વિધિ જ નહીં. કારણ કે કોઈને હિન્દુ બનાવવાનો જ નહીં, બનાવ આપો એ પ્રશ્ન, આપો એ રસ્તો જ નહીં. મુસ્લિમ થવાની વિધિ છે, ક્રિશ્ચન થવાની વિધિ છે, બાપ્ટિસ્ટમાં લો એટલે તમે ક્રિશ્ચન થઈ જાઓ. એમ શીખ થવાની પણ વિધિ છે, બહુ સરળ વિધિ, બહુ સરળ વિધિ. કોઈ ઘરો નહીં લાવવાની, કોઈ દાવડો નહીં લાવવાનો, કઈ આ સામગ્રી ના લાવવા, લિસ્ટ નહીં લાવવાનો. એ થોડી એની અંદર જળ એમાં તલવારને નવડાવવાની, પતાસો નાખો, સાકર નાખો, બસ પાણી થઈ ગયું, અમૃત થઈ ગયું, અમૃત છકડા, અમૃત છકડો. પછી ખોડા માણસો એકબીજા એકબીજા પોતાની
પોતાનું અડધું પીધેલું પાણી પીવે આવડે છે. ખતમ. આ બ્લુ પ્રિન્ટ બદલે હું તમને શું વાત કરું. એકવાર અમે યાત્રાએ ગયા, બે દુકાનો કુટુંબો, એક મેવાડા અને એક ગુજરાત, બે કુટુંબો. પણ બે ભેગા તો ના રહે, બીજા તો ના રહેશે, પણ પેલા બે ભેગા ના રહેશે. કેટલી વાર સાંકડી જગ્યા આવે, થોડી જગ્યા હોય તો શું થાય? હવે પછી વચ્ચે એક લાકડી મૂકે. એવું આ શું કે આ લાકડી મૂકે તો હવે વાંધો નહીં. આ લાકડી મૂકવાની જે બ્લુ પ્રિન્ટ છે ને, એની જગ્યાએ લાકડી કાઢી નાખવાની બ્લુ પ્રિન્ટ જો તમે લાવી શકો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. અને જો લાકડી મૂક્યા જ કરો, લાકડી મૂક્યા જ કરો, તમારું ભવિષ્ય ઉજ્જવળ નથી. તમે દુનિયાની કરોડ પ્રજા બની જશો. આવનારો યુગ એટલી ઝડપથી દોડી ગયો, એટલા વેગથી દોડી ગયો કે તમે કોઈ કોઈ ઠેકાણા વિના થઈ જશો. એટલે સજ્જનો, હું ગર્ભાશ્રમના વિશે મારો ખ્યાલ જરા જુદો છે. આ પાંજરા કોણ નથી. ઘણા લોકો એમ સમજી લે કે જેને કોઈ આગળ ના હોય, પાછળ ના હોય, કઈ ના હોય, કોઈ ખવડા ગાડું ના હોય, એ બધા ગાડી લાવીને ભયા કરો. ના ના, એવું નથી. વસાહતોનો આખો આખો જે ખ્યાલ છે જરા જુદો છે. પ્રાચીન કાળમાં વાનપ્રસ્થાશ્રમ હતો, એ બહુ સફળ ના રહ્યો. પુસ્તકોમાં રહ્યો પણ બહુ સફળ ના રહ્યો. પણ એ વાનપ્રસ્થાશ્રમ નું આ એક બીજું વ્યવહારિક રૂપ છે. શાંતિ પામવા અને શાંતિ પમાડવા માટે આ આશ્રમ છે. કારણ કે બે પેઢીઓ ભેગી છે, ઘર નાનું છે, રૂમ એક જ છે. જે નવી પેઢી છે, છોકરો ને બહુ, એની સાથે આ દોષો ને દોષી ના વિચારો મેચ થતા નથી. અને દોષી ઉમરા વચ્ચે બેસી રહે છે, દોષો આમ ખાટલામાં જોયા કરે છે. એટલે પેલી બહુ છે, જયારે જુઓ ત્યારે અગરબત્તી કરીને કહે છે કે હે માતાજી, હવે આમને ઉપાડો, લઈ જાઓ, હવે મારા સાસુ સસરા ને લઈ જાઓ, ગામમાં લઈ જાઓ. એને એ ઝેર જેવા લાગે છે. આ જે વૃદ્ધો છે એના કારણે ઘરના માણસોને અશાંતિ છે, અને એની અશાંતિનું પરિણામ પછી એની અશાંતિમાં આવે છે. એટલે બે અશાંતિ છે. હવે જો એ આ વૃદ્ધાશ્રમમાં આવે તો ઘરના લોકો કે આ શાંતિ, અને પેલા જે અહીં આવે કે આ શાંતિ. એટલે બે પક્ષે શાંતિ છે, બંને પક્ષે. પેલા ઘરના માણસોને શાંતિ છે, એમને જીવવા દો, નવી પેઢીને એમની રીતે જીવવા દો. હવે તમારી જૂની વાતો ના કરો. તમારી જૂની વાતોમાં તો મેં જોયેલું છે, છોકરો પરણીને આવે, એને છોકરું થાય, બે છોકરા થાય, પણ એની પત્ની સાથે વાત ના કરી શકે, બોલી ના શકે. છોકરું રોતું હોય તો હિંચકો ના આપી શકે, અને જો હિંચકો નાખે તો કળિયું હળહળતો આવી જાય. ફલાણાના ઘરમાં જોયું ને કે હળહળતો કળિયું આવી ગયો. આ ના ચાલી શકે. હવે જો તમારે બાથરૂમ નવા આવ્યા, સંડાસ નવા આવ્યા, રસોડું બધું નવું થયું, ઘરમાં પંખા આવ્યા, ફ્રીજ આવ્યું, બધું નવું થયું, અને પછી આ બધું એનું એ જ રાખવું છે, એ ના ચાલી શકે. હવે શું કામ અડખા થાવ છો? એટલે હું તો સમૃદ્ધ માણસોને કહું છું, પૈસે ટકે સુખી હોવ, પણ જો શાંતિ પામવી હોય અને ઘરના માણસોને શાંતિ આપવી હોય તો હવે કાંતિ થઈ જાવ લાખા. આ કોઈ પાંજરા કોણ નથી કે તેની ભિખારી આ તે આ એ ઘરે રહી નહીં શકે. આ હું તમને ખાતરી દીધો, એ લોકો એકદમ એ છે નહીં. માત્ર તમારા વિચારો અને આચારોની અંદર આ વાત મૂકવાય. પહેલા શ્રવણ હતો, અરે શ્રવણ એ હતો કે ખરેખર શ્રવણ નતા હતા. આજે શ્રવણ હશે નહીં હોય જ નહીં, પણ ઘેર ઘેર ના હોય. હવે ઘેર ઘેર જે માટીના ચૂલા છે ને, એના એના માટે આ આવશ્યકતા છે. એટલે આ વૃદ્ધાશ્રમ સમાજની એક આવશ્યકતા છે. બે પેઢીઓનો સંઘર્ષ છે, વૈચારિક સંઘર્ષ, આચારિક સંઘર્ષ. થોડા થોડા બે વર્ષ પહેલા, બે ત્રણ વર્ષ પહેલા પાલનપુરની યાત્રા જતો હતો, એને એક ડોક્ટરની ગાડી બેઠેલો, બે મહેસાણા ગાડી ઉભી રહી. એટલે પેલા બે હતા, એને કહ્યું, નિરંજન ક્યાં બે કોકા કોલા લઈ આવે? એટલે પેલો નિરંજન કોકા કોલા લેવા ગયો. એટલે એને વાર લાગી, મેં કહ્યું, બેન તમારો પેલો ભાઈ હજુ સુધી આવ્યો નથી. મારો ભાઈ કયો ભાઈ? મેં બોલો નિરંજન. અરે કે ભાઈ નથી, ત્યારે શું છે? હસબન્ડ છે, હસબન્ડ. હસબન્ડ ને તું કહે છે ત્યાં નિરંજન બે કોકા કોલા લઈ આવે. હવે આ ડોસી ને તો કાળજું પડી જાય કે મારા નિરંજન ને તું કાલે બોલાવે.
છે, હું આજે બોલાવ્યો બોલાવાનો, જેમ બોલાવો એમ બોલાવાનો. એટલે સજ્જનો આ તો સૌની આવશ્યકતા છે, સૌની મતદારની પણ આવશ્યકતા છે. અહીંયા જે રૂમો બદલાયા છે એટેચ બાથરૂમ ઠંડા સાથે, અહીંયા જે રાખવાના માણસો છે એને એને આ માન સાથે રાખવાના છે. મેં તો કહ્યું 5-10 ઇંચકા મૂકી દો, એ ખાટ ઉપર વેચો જવો, અને આ બધી તિથિઓ તમે જુઓ ને એમાં પછી વિશ્રામ તિથિઓ. અમારે ગંતાલીનો મહિનામાં 8 વાર લાડવા થાય છે, તો છે ને યુવાન કરતા ખાર આગળ વધે. મારી ગાડું પણ વિશ્વાસ ના હોય તો જે ખાતરી કરી જે 5 વર્ષ 10 વર્ષ જીવવાના છે, બસ એ જીવવાના પાછલી જિંદગી ભજન કરો. અહીં માતાજીનું મંદિર થશે, જય અંબે માં જય અંબે દૂર કરો, ભજન કરો. પણ પછી મારી છોકરાની બહુ શું કરે છે, છોકરો શું કરે છે, તો પછી મારે અશાંતિ હો, પછી પછી અશાંત. માનથી જીવવું હોય તો ઉપર પડતા ના જાઓ, જો ઉપર પડતા ગયા તો તમારું માન ઘટવાનું ઘટવાનું ને ઘટવાનું, બસ ખસી જાઓ. અમારે શેખરભાઈ મેં કહ્યું કે આપણે આવી જાઓ આપણા આશ્રમમાં. હવે છોકરાઓ કે બાપા ઘેર ચાલો ને, બાપા ઘેર ચાલો ને, બાપા ઘેર ચાલો ને, બાપા કે ના અમારે નથી આવવું, અમારે નહીં આવવું છે. એટલે સજ્જનો ઊંઝા ગામની ભાગોળે કલ્પના પણ નથી, થોડો ઢોરવાળો કરેલો, એમાંથી અમારા ઉત્સાહી કાર્યકર્તા. અને મને યાદ છે ઢોરવાળો જે પાર પડેલો, નથી દિવસ જોયો નથી રાત જોઈ, ટ્રેક્ટરો લઈને ઘાસ માટે ફરે, પછી પછી ગામ ફરે ત્યારે એક ટ્રેક્ટર ઘાસ મળે માણ. લક્ષ્મીજલ અમારે કર્મયોગી કાંતિભાઈ અંબાલાલ, બીજા અંબાલાલ, બીજા બધા ઘણા માણસો, એકે એક માણસો રાત દિવસ દોડ કરે. અહીંયા હું 10 દિવસથી આવ્યો છું અને 10 દિવસથી હું જોઉં છું વસ્તુઓનો ઢગલો થઈ ગયો. બસ જે આવે મારું આ મારું ફરાણું મારું ફરાણું, હવે આ બધી વસ્તુઓ આટલી બધી વસ્તુઓ, અને આ બધું જોઈ અને મારા હૃદયની અંદર એક બહુ ભાવ થાય, પ્રેમ થાય છે. ઊંઝા એક ઠંડી છે, જીરાની વરિયાળીની રાયડાની ઈસરપુરની, અને એના માણસોનું કાળજું છે ભાર જેવું. અહીંયા જયારે પણ 5-5 લાખ રૂપિયા ભેગા કરવા હોય એટલે ચપટી ઉગાડવાની વાત છે. અમારી થોડી મર્યાદા છે, અમે કદી કોઈની પાસે ખંડફાળો લઈને ગયા નથી, કાગળિયું પહેર્યું નથી. અહીં બેઠા બેઠા મેં કહ્યું માતાજી ઉપર શ્રદ્ધા રાખો, ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, તમને જે આવીને મળે એ કામ કરવાનું, ના આવે એનો પ્લાન નહીં કરવાનો. પણ કાર્યકર્તાઓ ઉત્સાહી હતા અને ઉત્સાહમાં આટલું સરસ કામ કર્યું. મારે એ કહેવું જોઈએ કે આ જે મકાન નિર્માણ છે એ એટલું સસ્તું, એટલું મજબૂત, એટલું વ્યવસ્થિત થયું છે કે હું ખોળ કાઢનારો માણસ, મારામાં ખાસ એક દુર્ગુણ છે, તો જોઉં એટલે તરત જ કહું કે આ બારી કેમ અહીં મૂકી, આ બારણું કેમ અહીં મૂક્યું. અહીંયા જોઉં તો એક વસ્તુ વ્યવસ્થિત કરેલી છે અને એનું બધું શ્રેય અમારા મિસ્ત્રી નટુભાઈ મેવાડાને જાય છે. નટુભાઈ મેવાડા કોઈ ચાર્જ લીધા વિના, કોઈ પૈસો લીધા વિના, જો એની જગ્યાએ કોઈ ચાર્જેબલ માણસ રાખ્યો હોત તો મને ખબર નથી, પણ 30-40 હજાર રૂપિયા મારે આપવા પડ્યા. અહીં માણસે એક પૈસો નથી લીધો, પોતાના ઘરનું પેટ્રોલ ભરીને રાત દિવસ જોયા વિના તમે આ દિવાળની અંદર એક ખીલી મારી જોઈ, એક ખીલી મારવાનો પ્રયત્ન કર્યો, તમારી ખીલી ઉઠી થઈ જશે, પંચ વિના ખીલી નહીં જાય. આ નીચેનું ભર્યું જયારે બાંધ્યું ત્યારે ચઢનાર એવું ચઢેલું કે પ્લાસ્ટર કર્યા પહેલા અમે ચારે તરફ પાણી ભરી દીધું, એક ટીપુ પાણી અંદર ના આવે, એક ટીપુ પાણી અંદર ના આવે, આટલું મજબૂત કામ કરેલું છે. એટલે આ કાર્યકર્તા ભાઈઓનો, કાર્યકર ભાઈઓનો, મિસ્ત્રીનો, બીજા બધા ભાઈઓનો જેટલો આભાર માનીએ એટલો થોડો છે. દરેક કામમાં તપ ના થાય, કસોટી ના થાય તો એમાં મજા જ ના આવે. આ કોઈ ભૂસું ખાવાની વાત નથી, બેઠા બેઠા ઘંટિયા કરી દીધા, જયારે થોડી તો તમારી કસોટી થાય અને ખરી કસોટી હવે આજથી શરૂ થવાની છે. કારણ કે આ તો સંસ્થા બાંધી દીધી, હવે એને નિભાવવાની છે, હવે એને ચલાવવાની. આપનારા તો પૈસો આપશે, પણ ખરી કળા વહીવટની છે. જો વહીવટ આવડે તો સંસ્થા દીવી ઉઠે, અને જો વહીવટ ના આવડે તો આખું કરેલું બધું દૂર જાણી થઈ જાય. આ વહીવટ તમારે જ કરવાનો. હું કોઈ કરજી માંગનારો માણસ નથી, હું કોઈ સંપ્રદાય લઈને આવ્યો નથી, હું કોઈ ચમત્કારો લઈને આવ્યો નથી કે તમારા આગળ કોઈ ચમત્કાર કરું અને કરકો કાઢી આપું, એવું મારી પાસે કશું નથી.
મારે તમને કોઈને શિષ્ય બનાવવાના નથી કે તમે મારા ટોળા ભેગા બની જાઓ, એવી મારી કોઈ વૃત્તિ નથી. બસ મારી એક ઈચ્છા છે કે આ સંસ્થાને સૌની સંસ્થા માનો, પોતાની સંસ્થા માનો, અને આવો પ્રેમથી આવો અને આ સંસ્થા દીપી ઉઠે એવી રીતે તનથી મનથી ધનથી જેનાથી જે કઈ થઈ શકે એ રીતે પ્રયત્ન કરો. આ પ્રસંગે જે જે દાતાઓએ વગર કહે ઉદારતાથી દાન આપ્યા છે એ બધાનો હું હાર્દિક આભાર માનું છું. ખાસ કરીને આજનો જમાવાનો આખો ખર્ચો અમારે ભાઈશ્રી અંબાલાલ નારાયણદાસ પટેલ એમના તરફથી છે. એમને બહુ ઉત્સાહ છે, એ બીજાના ઉત્સાહ જયારે ઢીલા પડતા હોય ત્યારે ખુશો મારી કરતા બીજા અંબાલાલ અમારે ડોક્ટર અમૃતભાઈ લક્ષ્મીચંદ કર્મયોગી જેઠાલાલ જેઠાલાલ તો નથી એને દિવસ જોઈ કે નથી રાત જોઈ, ક્યારે જુઓ ત્યારે જેઠાલાલ જેઠાલાલના કામ ચાલે છે. આ બધા કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો આ બધાને મળીને આ સંકુલ ઉભું કર્યું છે. હજી થોડું બાંધકામ કરવાનું બાકી છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું જે આ નિર્માણ થયું છે અને જેવા ભાવથી જેવા ઊંચા ભાવથી નિર્માણ થયું છે એવા જ ઊંચા ભાવથી સંપીને હળીમળીને એક થઈને આ બધી સંસ્થાને તમે ચલાવો નિભાવો અને આગળ આ સંસ્થાના દ્વારા ઉજાને પણ નિભાવો એવી મારી આપ સૌની અપીલ અને પરમેશ્વરને પ્રાર્થના છે. પ્રવચન લાગુ કરવાનું નથી પણ હું થોડી સૂચનાઓ તમને આપી દઉં અને એ સૂચનાઓ આપે સૌએ ધ્યાનથી સમજવાની છે. હમણાં જયારે આ કાર્યક્રમ પૂરો થાય એટલે આપણે સૌએ બા જગદંબાનો ઉમિયા માતાનો પ્રસાદ લેવાનો છે. પ્રસાદ છે અને પ્રસાદ લેવાનો છે એટલે જેટલી ડિસિપ્લિનથી તમે બેઠા છો એટલી ડિસિપ્લિનથી જે અમારા કાર્યકર્તાઓ બેસાડે એ રીતે સૌએ બેસવાનું. એવું ના થાય થોડા ની માં કરીને દોડ્યા અને પડ્યા એના કરતા ત્યાં પૂનમ ભરવાના ગયા હો એવું નથી કરવાનું. તમારા મને એમ હોવું જોઈએ હું પછી જઈશ તમે પેલા બેસો, આપણે એમને પેલા બેસવા દો, છોકરા વાળા પેલા બેસવા દો, એમને પેલા બેસવા દો, આપણે પછી જોઈશું. આપણે પીરસશું, કૃષ્ણે પીરસ્યું હતું, કૃષ્ણે પગ ધોયા હતા, કૃષ્ણે પતરા ઉપાડ્યા હતા. એમ તમારા મને એમ થવું જોઈએ કે આપણે પણ પતરા વાળા ઉપાડશું લોકોને પીરસ્યું. મારી એક ખાસ વિનંતી છે, મને ઘણા લોકોએ કહ્યું આપણે વિશેષ માણસોના માટે કઈ વ્યવસ્થા કરો, ખોટી વાત છે, ખોટી વાત છે. એ જગ્યા એવી રાખો કે જ્યાં માણસ સામાન્ય થઈ જાય એની વિશેષતા દૂર થાય, નહીં તો તમારો અહમ ઉતરશે ક્યાં. અમે જો તમના તમારા અહમને ટપાવી ટપાવી મોટો કરશું તો પછી ખરાબ આવે, બીજી તો કોઈ જગ્યા જ નથી રહી, બાકી તો દુનિયા એ પ્રમાણે જ છે. એટલે આજે તો મારી ઈચ્છા છે કે તમારામાં જે મોટામાં મોટા ગણાતા હોય એ આજે લોકોને પીરશે, આનંદથી જવાડે, પતરાના ઉપાડે અને આગળ કરી દે અને આ સેવાનો લાભ લે અને આપણે પાછળ જશું એવી ભાવના રાખે. આ ઉપરનો જે હોલ છે એ હોલમાં બધા આદરણીય સંતો બધા બિરાજશે, સંતોની પૂજા થશે, વગેરે વગેરે વ્યવસ્થા ગોઠવેલી છે એ પ્રમાણે થશે. ત્યાં બીજા લોકો ભીડ ના કરે અને જે જમનારો વર્ગ છે એ બધો નીચે ચારે તરફ બેસે સારી રીતે અને પછી આગળનું કામ ચાલુ થાય. હું ફરીથી પરમેશ્વરનો આભાર માનું કે અમે તો એ રામ જેવા પ્રાણી, મારી કોઈ શક્તિ નહીં, મારી કોઈ ગતિ નહીં, ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. અને આ બધું 2 વર્ષની અંદર કોબાનો આશ્રમ, 1 વર્ષની અંદર ઉજાનો આશ્રમ, કોઈ યાચના પ્રોપેગન્ડા કોઈ શેઠિયાઓને બોલાવ્યા વિના, કોઈ નેતાઓને બોલાવ્યા વિના આ બધું થયું એ પરમેશ્વરની કૃપા છે. તમારા સૌનો સાથ સહયોગ અને સહકાર છે. વહી વહીને વારંવાર તમને વંદન કરું છું, અભિવાદન કરું છું. તમે અહીંયા આવ્યા, તમારા દર્શન થયા, તમારા દર્શનથી હું પાવન થયો, અમે સૌ કૃતજ્ઞ થયા. આવો પ્રેમથી જમો. આભાર, ધન્યવાદ, હરિઓમ. જાણતા અજાણતા જગતથી કોઈ માણસના પ્રત્યે કઈ પણ દુઃખ થાય એવું બોલાયું હોય, વર્તાયું હોય, મારા દ્વારા, મારા કાર્યકર્તા દ્વારા, કોઈ બીજાના દ્વારા, કોઈના પણ દ્વારા, તો અમે સૌકરબદ્ધ ક્ષમા માંગીએ છીએ અને પ્રેમથી જમજો. કેટલું નહીં છોડવાનું, પકડાવવાનું, ચોખ્ખું રહેવું જોઈએ. ક્રેસનારા પણ ધ્યાન રાખે, જમનારા પણ ધ્યાન રાખે. આ રીતે આ વ્યવસ્થા આગળની વ્યવસ્થા સૂચના આપશે. ફરી ફરીને આભાર, ધન્યવાદ, હરિઓમ.